जय श्री कृष्ण, जय हो मंगलमय हो। संसार होय के सृष्टि, त्रण बातों वगर चाले नहीं। आ बन्ने चलाववा त्रण बातों जरूर छे। पहलू तो कर्तानी जरूर, बीजू कर्मनी जरूर, अने त्रीजू चलाववा माटे कारणनी जरूर। कारण शू? जेम आपणा संसारमां करता एटले घरनो वडील, दादा दादी, कमानार युवान, आ बधा संसार चलावनार करता छे। अने करतानी मेहनत ने संसारनी जरूरत ने पूरी करवा साथ आपे छे घरनी महिलाओ। जेम भगवान विश्वनु संचालन संभाळनार स्वयं विष्णु भगवान पोते छे, तेम समस्त देवो आ विश्वना कार्यने संभाळे छे, कारण के ए भगवानना देवो छे। जेम संसार ने महिलाओं संभाळे छे, जेवा के बाळकोनी परवरिश, युवानोनी मागणी, व्यवहारों, सगा संबंधी, पाड़ोशीओ जेवा साथे मैत्री, उपयोगी थवू दरेकने घरनी महिलाओं आ बधुं संभाळे छे। पुरुषोने आमानी कंई ज खबर नथी, तेओ देवीओथी बिल्कुल कम नथी। आ विश्वना करता मात्र भगवान विष्णु छे, तेम विश्वनुं संचालन अने संभाळ प्रत्येकनी जरूरत पूरी करनार भगवान विष्णुना प्रतिनिधि आ देवीओ छे। भगवान विष्णुना अनुयायीओ तमाम नाना मोटा देवो छे। हाँ, जेम आपणा संसारने चलावनार करता जे कमाईने आपे छे तेवो छे, पण ए कमाणीने संभाळनार, साचवनार, व्यवस्थित करनार जो कोई होय तो महिला छे। संसार संभाळनार एकाद महिलानुं जो अपमान करवू के एने इग्नोर करवू, एटलू ज नहीं, एना त्यागनी, तपश्चर्यानी, एना दुःखोनी, एनी जिंदगीना श्वासोश्वास संसारने जेणे अर्पण कर्या छे एनी नहीं तारीफ करवी के नहीं कदर करवी, आ स्वभावनी आसुराई छे। आ व्यक्ति असुर छे। भगवान जेम समस्त विश्वने संभाळे, तेम नारी એના નાના એવા સંસાર વિશ્વને સંભાળે છે। તેથી વિશ્વમાં ભગવાન પછી જો બીજો કોઈનો નંબર હોય તો મહિલાઓનો, નારીઓનો આવે છે। નારી મહિલાના અનેક રૂપો છે। નારી માં છે, માં બની અને લપડાક પણ મારે બાળકને, તો બાળક માટે સામાન્ય લપડાક પણ એ મારી શકે। મહિલાઓમાં માં છે, દાદી છે, મમ્મી છે, બાળકના ભવિષ્ય માટે, બાળકના બચપનની જ મૂડી ભેગી કરે છે। શા માટે? ક્યારે માંદગી આવે ખબર નથી, ક્યારે ધંધામાં ખોટ જાય ખબર નથી, ક્યારે બાળક આગળ અભ્યાસ કરવા માટે જો બહાર જવાનું હોય પરદેશ જવામાં, ત્યારે જો કંઈ જ ન હોય તો બાળકનું ભવિષ્ય ત્યાં જ પૂરું થઈ જાય। તેથી આ બધો જ વિચાર બાળક જન્મે નહીં, માના પેટમાં હોય બાળક ત્યારથી બેન એટલે માં મમ્મી વિચાર કરતી હોય। ક્યારે દીકરીઓ મોટી થાય કે લગ્ન માટે મૂડીની જરૂર પડે, તેથી માં બધું ભેગું કરતી હોય, કર કસર કરે, લોભ પણ કરે, આમાં પુરુષોને કાંઈ જ ખબર ન હોય। આ તુક્કો નથી, જાત અનુભવ છે। હવે તો આવી વાત ક્યાં રહી? હવે ખાસ જરૂરત નથી। માએ બચાવેલી મૂડીમાંથી જ બાળકો મોટી મોટી ડિગ્રી હાંસલ કરે, પરદેશ ભણવા મોકલે માં, પરદેશ મોકલવા માટે જ્યારે પિતા પપ્પા જ્યારે વિચાર કરે કે અરે રે, લાખો રૂપિયાનો ખર્ચો થશે, ક્યાંથી કાઢશું, અને તે વખતે હસતા મોઢે પત્ની એમ કે ચિંતા શું કરો છો, મેં હું ના, તમામ પોતાનો દાગીનો, જર ઝવેરાટ, જે કાંઈ બચાવેલા FD હોય કે જે કાંઈ બોન્ડ હોય કે જે પણ કાંઈ હોય એ બધું સાઇન કરીને આપી દે, હાલ્યો કાઢી નાખો, બાળકના ભવિષ્ય માટે આ બધું ભેગું કરેલું છે જે આપને ખબર પણ નહોતી। અને તે વખતે પુરુષને એમ થાય કે 7 જન્મ સુધી આવું પાત્ર મળે, માએ બચાવેલી મૂડીમાં જ બાળકો મોટી મોટી ડિગ્રી હાંસલ કરે, પરદેશ જાય, લાખો કમાતા થઈ જાય, બહુ ખુશી થાય, પણ એ જ બાળકો લાખો કમાયા પછી અહંકાર અને ઈગોમાં જ્યારે લુપ્ત થઈ જાય અને મા બાપને પૂછે કે તમે અમારી માટે શું કર્યું, તમે કંઈ જ નથી કર્યું, અને ત્યારે એ મા બાપને શું ધક્કો લાગે,
શું વીતે છે એમ થાય કે અત્યારે જ મોત આવે તો વયા જઈએ દુનિયામાંથી. માટે કદી આવું ના કરશો. મા બાપ છે તો તમે છો.